नमस्कार मित्रों, धोरण 11 विषय बीए ने प्रकरण 4 माहिती संचार ई कॉमर्स ने आउटसोर्सिंग એમ આપણો માહિતી સંચારનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. ઈ કોમર્સ ને આઉટસોર્સિંગ ટોપિક બાકી છે. તો સારી ક્વોલિટીમાં જોવાનું રહેશે, સાન્ટેડી જોવાનું રહેશે અને પ્લેલિસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાનું રહેશે. તો સવાલ છે, ઈ કોમર્સ નો અર્થ આપી તેના ફાયદા જણાવો. શું છે ઈ કોમર્સ નો અર્થ આપી તેના ફાયદાની ચર્ચા કરો. એમાં પહેલા આપણે એનો અર્થ જોઈશું. હવે ઈ કોમર્સ માં બે શબ્દો છે, ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને કોમર્સ એટલે વેપાર અને વાણિજ્ય. એટલે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી કરવામાં આવતો વેપાર અને વાણિજ્ય એટલે ઈ કોમર્સ. આજે ચોપડીમાં તમને વ્યાખ્યા જોવાની મળશે, પણ સિમ્પલ વ્યાખ્યા, ઈ કોમર્સમાં ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને કોમર્સ એટલે વેપાર વાણિજ્ય. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી થતો વેપાર વાણિજ્ય એટલે ઈ કોમર્સ. શું છે ભાઈ, દેવા વાક્યના ઈ કોમર્સમાં ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને કોમર્સ એટલે વેપાર વાણિજ્ય. એ ટૂંકમાં ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી કરવામાં આવતા વેપાર વાણિજ્યને ઈ કોમર્સ કહેવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યા ચોપડીમાં આપેલી છે તે, એમાં શું કહેવા માંગે તે, તો ઈ કોમર્સ એટલે પહેલું વાક્યના ખબર છે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઈ કોમર્સ એટલે શું છે, ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો અને તેના માધ્યમો બે વસ્તુ યાદ રાખવાની છે, એક સાધનો અને બીજું માધ્યમો. એટલે ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર એને શું કહેવાય, ઈ કોમર્સ. હજુ વાક્યનો પૂરી નહીં થઈ ગયા, હજુ લખવાનું છે કે જેમાં કયા કયા ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાધનો કયા કયા કઈ કઈ વસ્તુ કરવામાં આવે છે. તો ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેમ કે ખરીદી કરવાનું હોય, વેચાણ કરવાનું હોય, વિજ્ઞાપન એટલે જાહેરાત આપવાની હોય, અન્ય ઉત્પાદકો સાથે સરખામણી કરવાની હોય, નાણાંની ફેરબદલી કરવાની હોય વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો વડે થાય છે. એટલે વગેરે પ્રક્રિયા વેપારની બધી જ પ્રક્રિયાઓ, કઈ કઈ પ્રક્રિયાઓ, ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, એટલે કે જાહેરાત, અન્ય ઉત્પાદકો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક સાધનો વડે થાય છે. એટલે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. ને અહીંયા બીજું વાક્ય નું શું, માધ્યમો. તો કયા માધ્યમો વડે, તો આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ, અહીંયા કાર્ડ લખ્યો છે, કાર્ડ એટલે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બે વસ્તુ યાદ રાખજો, સાધનો અને માધ્યમો. લાગતી વાક્ય રચના ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. બે વસ્તુ, સાધનો અને માધ્યમો વડા ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. હવે કઈ કઈ વેપારની પ્રક્રિયાઓ, ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, પછી અન્ય ઉત્પાદકો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી, આ બધી જ વેપારની પ્રક્રિયાઓ કોના વડે, ઇલેક્ટ્રોનિક સાધનો વડે કરવામાં આવે છે. જેના માટે કયા માધ્યમો, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, બીજી કઈ વસ્તુ જોઈ ગયા, ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર નેટવર્ક છે, ઈમેલ છે, આ બધા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. તો છેલ્લી વાર વાક્યના ફટાફટ બોલી દઈએ, ઈ કોમર્સમાં ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને કોમર્સ એટલે વેપાર અને વાણિજ્ય. ટૂંકમાં ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી કરવામાં આવતા વેપાર વાણિજ્યને ઈ કોમર્સ કહેવામાં આવે છે. ને બીજું, ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોના ઉપયોગ વડે, કઈ બે વસ્તુ, પહેલો સ્ટેપ ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર કે જેમાં ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદકો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરેની વગેરેના કાર્યો કોના વડે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ઇલેક્ટ્રોનિક સાધનો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપનો ઈ કોમર્સનો અર્થ કમ્પ્લીટ થાય છે. હવે આવે છે ઈ કોમર્સના ફાયદા જણાવો. તો ઈ કોમર્સના ફાયદા, એમાં પહેલા ધંધાનું કહે છે કે ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદી, વેચાણ, માલની ડિલિવરી કે નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. કયા કયા કાર્યો સરળ બનેલા છે, એટલે ધંધાકીય એકમની દ્રષ્ટિ કહે છે કે ધંધાકીય એકમનું ખરીદી કરવાનું હોય, વેચાણ કરવાનું હોય, માલની ડિલિવરી કરવાની હોય કે નાણાંની ચૂકવણી કરવાની હોય, આવા તમામ કાર્યો કેવા બની ગયા છે, સરળ બની ગયા છે. જેને પરિણામે વસ્તુનો ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ કેવો થયો છે, ઓછો થયો છે. ફાયદા આવે છે એટલે ખર્ચ કેવો આવવાનો, ઓછો. એટલે ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ કેવો થયા છે, ઓછા થયા છે. એટલે પહેલો સ્ટેપ, ઈ કોમર્સને કારણે ધંધા કે એકમો દ્વારા ખરીદી, વેચાણ, માલની ડિલિવરી, નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુનો ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ ઓછો આવે છે.
पहलो धंधा के एकमनी दृष्टि जो बीजो स्टेप कोना दृष्टि जो ग्राहकनी दृष्टि जो के ग्राहकोए पण खरीदी करवा माटे जे समय लागतो तो खर्च लागतो तो एमां शुं थई गयो छे घटाडो थई गयो छे दाखला एमना कोरोना जाने छे बड्डी मोस्ट ऑफ शॉपिंग केवी रीते थई जती होय छे ऑनलाइन थई गयेली छे बराबर तो पहेला पण लोको मोटे भागे ई कॉमर्स नो उपयोग चाटी वधवा माંડ્યો ઓનલાઈન શોપિંગ કરતા થઈ ગયા છે એટલે લોકોએ સમય આપવો પડતો નથી અને ખર્ચ પણ કયો આવશે ઓછો આવશે કેમ તો નીચે એક વાક્ય ના આવશે કે શોરૂમ દુકાનો બધી વસ્તુ કઈ ખોલવું પડતું નથી એટલે કિંમત કેવી આપે છે ઓછી આપે છે ટૂંકમાં ગ્રાહકોને ખરીદી કરવા માટે લાગતો સમય અને ખર્ચ એમાં શું થયો છે ઘટાડો થયો છે ત્રીજું પરંપરાગત વ્યવસાયોની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને કેવી બની ગઈ છે ઝડપી બની ગઈ છે પરંપરાગત એટલે પહેલાની પદ્ધતિ બરાબર આપણે એક વેપારી બીજા વેપારી પાસે ખરીદે આપણે દુકાન રાખે એટલે ટૂંકમાં પરંપરાગત જે જૂની પદ્ધતિ હતી એની જગ્યાએ વર્તમાન પદ્ધતિમાં કે ચાલ ભાઈ એની વેબસાઇટ ખોલવાની છે ઓપન કરવાની છે ઓર્ડર આપવાનો છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેની માંગણી કરે છે એ આપી દેવાનું છે ને આપણે પૈસા ડેબિટ થઈ જશે ને સામેવાળો વ્યક્તિ આપણે પાર્સલ મોકલી આપશે ટૂંકમાં પરંપરાગત સાધનોની પદ્ધતિની તુલનામાં આ ઈ કોમર્સ દ્વારા ખરીદ વેચાણની પ્રક્રિયા કે બની ગઈ છે ખૂબ જ ઝડપી અને સરળ બની ગઈ છે એટલે પરંપરાગત વ્યવસાયની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે ચોટો ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે કોઈ પણ સ્તરે વ્યવસાય કરી શકાય છે કોઈ પણ સમયે કોઈ પણ સ્તરે દાખલા તરીકે મને અચાનક વિચાર આવ્યો કે ભાઈ આ વસ્તુ મારે અત્યારે મંગાવી છે રાતના મોડો થઈ ગયું છે તો રાતના પણ મારે કોઈ ઓર્ડર આપવો હોય તો હું ઓર્ડર આપી શકું છું અત્યારે રાતના દુકાનો ને બધું ચાલુ રહેશે નહીં એટલે કોઈ પણ સમયે કોઈ પણ સ્તરે આ ઈ કોમર્સની મદદથી શું કહી શકાય છે કાર્યો કરી શકાય વ્યવસાય કરી શકાય છે એટલે ધંધા કે એકમ જે શકે છે કે ધંધા કે એકમ પણ પોતાનો ઓર્ડર મૂકી દીધો દાખલા મોબાઈલ ફ્લિપકાર્ટ કંપનીમાં મોબાઈલ કંપનીએ પોતાની વસ્તુ મૂકી દીધેલી જેને ઓર્ડર આપવો એ લોકો ઓર્ડર આપી શકે છે કોઈ પણ સમય એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે કે ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમય અને કોઈ પણ સ્તરે વ્યવસાય કરી શકાય છે એના માટે કોઈ ચોક્કસ સમય કે ચોક્કસ સ્તર હોવું જરૂરી નથી પછી કહે છે કે ઈ કોમર્સને કારણે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી પરિણામે પરિવહન ખર્ચનો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે કયા ખર્ચમાં પરિવહન ખર્ચમાં એટલે પરિવહન ખર્ચમાં સમય અને ખર્ચમાં ઘટાડો છે કેમ કારણ કે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી વેપારીઓ છે એ વેપારીઓ પણ જે એનાથી મોટા જથ્થા પણ વેપારી છે ઉત્પાદકો છે એની સાથે સીધો કોન્ટેક્ટ કેવી રીતે કરશે ઈ કોમર્સની મદદથી કરશે એ પાછળથી તમને ભણવાનું આવશે બધા બી ટુ બી બી ટુ સી એ પ્રમાણે બધું ભણવાનું આવશે બિઝનેસ ટુ બિઝનેસ ને બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે ટૂંકમાં પાછળથી ભણવાનું આવશે ટૂંકમાં વેપારીએ પણ બહુ લાંબુ અંતર કાપવું પડતું નથી એટલે પરિવહન ખર્ચ અને સમયમાં શું થઈ ગયો છે ઘટાડો થયો છે પછી કહે છે ઈ કોમર્સને કારણે વધુ સારી અને ઝડપી સેવાઓ ગ્રાહકોને પૂરી પાડી શકાય છે કઈ વધુ સારી અને ઝડપી ગ્રાહક સેવા પૂરી પાડી શકાય છે પછી કહે છે માહિતી સંચારની પ્રક્રિયા પણ ઝડપથી થાય છે માહિતી સંચાર માહિતીની આપલે કેટલે થાય છે ખૂબ જ ઝડપથી થાય છે ગ્રાહક સાથે સીધો સંવાદ થઈ જતો હોવાથી એમના જે કોઈ પણ પ્રશ્નો હોય છે એનો તાત્કાલિક શું આવે છે ઉકેલ આવે છે એટલે પછી કિંમતની બાબત ન હોય ગુણવત્તાની બાબત ન હોય આ કદાચ ની વંચાય હું બોલેલા પર ધ્યાન આપજો કિંમતની બાબત ન હોય ગુણવત્તાની બાબત ન હોય કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એનો ઉકેલ લાવી શકાય છે કેમ કારણ કે ઈ કોમર્સ દ્વારા ગ્રાહકો સાથે સીધો સંવાદ કરી શકાય છે તેને લીધે પછી કહે છે કે મધ્યસ્થીઓનો ખર્ચ બચાવી શકાય છે અહીંયા કોઈ વચ્ચે મધ્યસ્થી એજન્ટ આવતા નથી ડાયરેક્ટ એક બાજુ ઉત્પાદક છે ને બીજી બાજુ ગ્રાહક છે બરાબર એટલે ટૂંકમાં વચ્ચે તમામ પ્રકારના મધ્યસ્થીઓ જે હોય છે એ મધ્યસ્થીઓ હટી જાય છે એટલે મધ્યસ્થીઓનો ખર્ચ બચાવી શકાય છે એટલે છેલ્લો મુદ્દો આઇપોનટી ચોપડીમાં પણ ધ્યાન રાખજો શોરૂમ કે દુકાનો ખોલવાની કોઈ જરૂર પડતી નથી ઓનલાઈન જ વેબસાઇટ બનાવી દીધેલી છે એના પર લોકો ઓર્ડર આપે છે અને ખરીદ વેચાણની આપલે થતી હોય છે એટલે શોરૂમ દુકાનનો કોઈ ખર્ચ કરવો પડતો નથી એટલે ઓછી મૂડી ઓછા ખર્ચે ધંધો શરૂ કરવો હોય તો ધંધો શરૂ કરી શકાય છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે નિલય કાયસ અટકાવટાની મિત્રો કારણ કે આના પછી એકવાર ફટાફટ અમે રિપીટ કહીશું એ તમારા બેનિફિટ માટે રહેશે અને મારી યુટ્યુબ ચેનલ છે નિલય કાયસ અને મોબાઈલ નંબર 9879810280 કોઈ પણ પ્રોબ્લેમ કન્ફ્યુઝન હોય તો વોટ્સઅપ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો
तो फटाफट एक बार बे मिनिट लागशे ई कॉमर्स ने कारणे धंधा के एकम द्वारा खरीद वेचाण नाणानी फेर नाणानी मालनी डिलीवरी नाणानी चुकवणी जेवा कार्य सरळ बनेला छे जेने परिणामे वस्तुनो उत्पादन खर्च अने वेचाण वितरण खर्च ओछो थयो छे ग्राहकोने खरीदी करवा माटे लागतो समय अने खर्चमां पण घटाडो थयो छे ई कॉमर्स ने कारणे परंपरागत व्यवसायनी तुलनामां खरीद वेचाणनी प्रक्रिया सरळ खूब ज सरळ अने झड़पी बनी गई छे ई कॉमर्स ने द्वारा परिवहन समय खर्च घटाड़ो ई कॉमर्स ने कारणे वधु सारी अने झड़पी ग्राहकों ने सेवा पूरी पाड़ी शकाय छे माहिती संचार की प्रक्रिया पण झड़पी बने छे ग्राहकों साथे सरळताथी संवाद करी शकाय छे एटले ग्राहकों ने कोई पण प्रकारनो प्रश्न होय एनो झड़पथी उकेल लावी शकाय जेम के किंमत गुणवत्ता के नियम कोई पण होय XYZ मध्यस्थनो खर्च पण बचावी शकाय छे अने शोरूम के दुकान खोलवानी जरूर पड़ती नथी एटले ओछी मूड़ीए ओछा खर्चे वेपार थई शके छे तो आ तो ई कॉमर्स नो अर्थ अने तेना फायदा आवतीकाले नवा सवाल साथे मित्रों आगळ वधीशुं जय श्री कृष्ण।